મિત્રો શિયાળો એટલે આમળાની ભરપૂર મોસમ અને આમળાને આયુર્વેદમાં પણ જીવન કહેવામાં આવ્યું છે આમળાનું સેવન કરવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને વૃદ્ધત્વ પાછળ ઠેલાય છે એમ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે અને ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે તો એવા આમળામાંથી આજે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું અને એમાં મેથીનો પણ ઉપયોગ કરીશું એટલે શિયાળાની આયુર્ આરોગ્યવર્ધક મેથીનું પણ સાથે સાથે સેવન થાય તો અથાણું તો બનાવીશું જ અને સાથે સાથે આદુ અને આમળાનો એકદમ ઇઝીલી બની જાય એવો મુખવાસ પણ બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આમળાનું ઇન્સ્ટન્ટ મેથ્યું અથાણું બનાવીશું તો આ પાંચસો ગ્રામ તાજા અને ડાઘા વિનાના અને થોડા મોટા સરસ હોય ને દળદાર એવા આમળાને લીધા છે અને ધોઈને કોરા કરી લીધા તો એને આ રીતે કટ કરી લેવાના આમળામાં નેચરલ કાપા હોય ને ત્યાંથી કટ કરીને આ રીતે ટુકડા કરી લેવાના છે તો આ રીતે બધા આમળાને મેં કાપી લીધા છે તો હવે ગેસ પર એક જાડા તળિયાવાળું પાન મૂક્યું છે એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું આ મેં સિંગતેલ લીધું છે હવે એમાં તજની ત્રણ લાકડી પાંચથી છ મરી બે સૂકા લાલ મરચાં અને ત્રણ લવિંગ ઉમેરીશું થોડા એને સાંતળી લઈએ ત્યારબાદ વન ફોર્ટી સ્પૂન હિંગ છે અને ત્યારબાદ આ કટ કરી લીધેલા આમળા ઉમેરીએ અને સ્લો આંચ પર એને રાખીશું ત્યારબાદ બે ટી સ્પૂન જેટલી હળદર લઈશું અને બે ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીશું અને ગેસની આંચ એકદમ સ્લો રાખીને ઢાંકણ ઢાંકીને બે મિનિટ રાખીશું બે મિનિટ બાદ જોઈ લઈએ અને ફરીથી સારી રીતે હલાવી લઈએ અને ફરીથી ઢાંકીને સ્લો આંચ પર બે મિનિટ થવા દઈએ આમળાને વધારે કૂક નથી કરવાના એ ખાસ ધ્યાન રાખવાનું છે ફરીથી જોઈ લઈએ અને આમળા સાધારણ નરમ કરવાના છે તો આ રીતે હવે એને ચાકુ વડે ચેક કરી લઈશું ચાલીસથી પચાસ ટકા જેટલા જ કૂક કરવાના છે તો આ રીતે ચેક કરી લીધા બાદ હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આમળાને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દઈશું હવે આ અડધો કપ જેટલી મેથીના કુરિયા છે કે જેને મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે એ ઉમેરીશું અને અડધો કપ મરચું છે આ પાંદડી મરચું છે તમે તીખું ના જોઈએ તો ફક્ત કાશ્મીરી મરચું અથવા તો બીજું કોઈ પણ સારી બ્રાન્ડનું મરચું લઈ શકો અને બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ આ રીતે ઇન્સ્ટન્ટ મેથી આપણું રેડી થઈ ગયું છે અને આ આમળાનો ઇન્સ્ટન્ટ આચાર છે એટલે બનાવી લીધા બાદ ચોક્કસપણે એને ફ્રીઝમાં રાખીશું હવે વન ફોર્થ કપ જેટલું તેલ ઉમેર્યું છે આ પણ તેલ જ છે તમને આ અથાણું થોડું રસાદાર જોઈએ ને તો અડધો કપ તેલ ઉમેરજો પરંતુ મેં આ રીતે થોડું ડ્રાય રાખ્યું છે તો આ આપણું ઇન્સ્ટન્ટ અથાણું એટલે કે આમળાનું ઇન્સ્ટન્ટ મેથિયું અથાણું રેડી છે તમે આ અથાણું જમતી વખતે ચાર પાંચ ટુકડી લઈ લો ને તો આશરે એકાદ આખું આમળું તો તમારા પેટમાં ખાઈ જ એટલે જતું જ રહે એટલે બહુ સારી વાત છે અને અગાઉ કહ્યું એમ તીખું મરચું ના ફાવે તો ફક્ત કાશ્મીરી મરચામાં પણ બનાવી શકો છો અને ગરમ ગરમ ખીચડી સાથે તો ખાવાની બહુ મજા આવી જાય તો હવે આ અથાણાને આપણે બરણીમાં ભરી લેવાનું અને આ રીતે થોડું થોડું જ બનાવવાનું અને પૂરું થાય એટલે ફરીથી બનાવવાનું આ મેં ગરમ ગરમ ખીચડી પર સૌ કર્યું છે અને આ અગાઉ મેં આમળાનો મુખવાસ પણ બનાવ્યો છે થોડા દિવસ પહેલાં જ બનાવ્યો હતો તેમાં આમળા તલ વરિયાળી આદુ વગેરે ઉમેર્યા હતા તો આ રીતે સાફ કન્ટેનરમાં ભરીને હું એને ફ્રીઝમાં રાખીશ કેટલો સરસ કલર આવ્યો છે જુઓ તો આ રીતે આમળા અને મેથી બંનેનું સેવન થઈ જાય તો હવે આપણે મુખવાસ બનાવીશું તો મુખવાસ માટે પણ પાંચસો ગ્રામ તાજા ડાઘા વિનાના અને સરસ આવા દળદાર આમળા લીધા છે અને મેં ધોઈને કોરા કરી લીધા છે અને આ પાંચસો ગ્રામ આમળાની સામે દોઢસો ગ્રામ આદુ લેવાનું છે વન ફિફ્ટી ગ્રામ અને આમળાને ધોઈને નિતાળી લીધા અને આ આદુને પણ ધોઈને કોરા કરી લીધા છે અને એની છાલ ઉતારી લઈશું અને ત્યારબાદ આમળા અને આદુ બંનેને છીણી વડે છીણી લેવાના છે આ રીતે નોર્મલ હોલવાળી છીણી લેવાની અને સરસ એને છીણી લેવાની આ રીતે અને તમારે ત્યાં સરસ તડકો આવતો હોય ને એના એકાદ કલાક પહેલાં જ આ રીતે તૈયારી કરવાની છીણવાની કે જેનાથી એમાં વધારે પાણી પણ નહીં પડી જાય અને આદુને પણ છીણી લઈશું એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે આમળા અને આદુ છીણાઈ જાય પછી એમાં થોડા ડ્રાય મસાલા ઉમેરવાના છે અને સીધું એને અગાસીમાં તડકે મૂકી દેવાનું આ રીતે મેં આમળા છીણી લીધા છે તો હવે એમાં છીણેલું આદુ ઉમેરીશું આદુથી ખોરાકનું પાચન પણ સરસ થાય છે અને શિયાળામાં તો આદુનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ હવે આ પોણી ચમચી જેટલો મેં મરી પાવડર અને આ પોણી ચમચી જેટલો જીરું પાવડર ઉમેર્યો છે અને વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો છે અને વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને ત્યારબાદ આ સાકર છે ખાંડને બદલે હું સાકર ઉમેરીશ આમાં તો બહુ મોટા ગાંગડા સ્વરૂપે છે તો એને થોડી આ ખલમાં વાટી લઈશું અને આટલી બધી સાકર નથી ઉમેરવાના ફક્ત ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી જ ઉમેરીશું ટોટલ તો આ રીતે ત્રણ ચમચી જેટલું મેં ઉમેર્યું છે આખી ભરેલી છે તો આ રીતે મિક્સ કરીએ અને ખાસ યાદ રાખજો ચમચી વડે જ મિક્સ કરવાનું છે વધારે અંદર હાથ નહીં નાખવાનો નહીંતર આમળાનું પાણી છૂટશે મસાલા પણ ઉમેર્યા છે અંદર એટલા માટે તો ચમચી વડે ઉમેરીને મિક્સ કરીને આ રીતે મને થોડી સાકરની હજી જરૂર લાગે છે તો બે ટેબલ સ્પૂન જેટલી ફરીથી ઉમેરી છે અને ફરીથી મિક્સ કરીશું અને આપણો આ આમળાના મુખવાસ માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે એને આ રીતે પળી થાળીમાં છૂટા છૂટા રાખીશું આ બધી છીણને અને ત્યારબાદ તડકે મૂકીશું સાફ પ્લાસ્ટિક પર પણ તમે મૂકી શકો આ થાળીમાં બધો મૂકવા સમય એવું નથી તો હું એને આ રીતે સુપડામાં મેં પ્લાસ્ટિક લીધું છે સાફ કરીને અને એની અંદર પણ આ છૂટી છૂટી છીણ મૂકી દઈશ અને સરસ તડકો આવતો હોય એ રીતે તડકામાં મૂકી દેવાનું આ છૂટી રીતે મૂકશો ને તો બહુ જલ્દી સુકાઈ જશે તો આ રીતે ચાર દિવસના સરસ તાપમાં મૂકવા સરસ સુકાઈ ગયો છે અને આપણે આની અંદર સાકર ઉમેરેલી છે એટલે એકદમ તળ દઈને ભૂક્કો થઈ જાય એટલો કરકરો નહીં થશે પરંતુ સુકાઈને સરસ કોરો તો થઈ જશે એ ખાસ ધ્યાન રાખવાનું તો હવે એને સાફ બરણીમાં ભરી લઈશું અને બેથી ત્રણ મહિના સુધી બહાર રહેશે કંઈ વાંધો નહીં તો ખાઈ લીધા બાદ આ રીતે તમે આદુ અને આમળાનો મુખવાસ એકાદ બે ચમચી આરોગો તો સરસ પાચન પણ થઈ જાય આદુને કારણે એટલે જ શિયાળામાં આદુ પાક પણ બનાવવામાં આવે છે એટલે આદુનું સેવન પણ થઈ જાય આમળાનું સેવન પણ થઈ જાય તો આજની આપણી બે રેસીપી આમળાની કે એક મુખવાસ અને એક ઇન્સ્ટન્ટ આચાર અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને શિયાળો છે તો તમે ખાવા પીવામાં કાળજી રાખજો અને આવી હેલ્ધી વસ્તુ ચોક્કસપણે આ રોખજો મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો